bako, ધોરણ છે આપણું જુનિયર કેજી અને વિષય છે આપણો ગુજરાતી. ગુજરાતી વિષયમાં આપણે બે વખત હરણનો હ, હનુમાન દાદાનો હ, હથોડીનો હ, બે વખત એ મૂળાક્ષર લખ્યું છે. એક વખત નોટમાં અને એક વખત સ્વાધ્યાય પોથીમાં. આજે આપણે ત્રીજી વખત નોટમાં લખવાનો છે હનુમાન દાદાનો હ, હથોડીનો હ, હરણનો હ. તો ચાલો, ધોરણ છે જુનિયર કેજી. બોલો અને લખો. ગુજરાતી વિષય હોય કે ગણિત વિષય હોય, સતત બોલીને લખવાનો મહાવરો રાખવાનો છે. તો ચાલો, બોલો અને દરેક મૂળાક્ષર આકારોને યાદ કરીને શીખ્યા છે. આને પણ આપણે એ રીતે યાદ કરવાનું અને લખવાનું છે. કદાચ તમને આવડી ગયો હશે. મેં કહ્યું એમ, ટપાલીનો ટ અને ડમરું ડ બંનેમાં વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે. તો ડમરૂનો ડ સી આકારમાં છે, જ્યારે ટપાલીનો ટ અર્ધગોળમાં. આ બે વસ્તુને યાદ રાખવાની. વર્ષ પૂરું થવાના આરે હોય, એક વર્ષના અંતે પણ વિદ્યાર્થીઓ ટની જગ્યાએ ડની જગ્યાએ ટ લખે છે. એક સરળ રીત યાદ રાખવાની કે અડધું ગોળ બાજુ ટપાલીનો ટ અને ઢગલાનો ઢ, બે જ મૂળાક્ષર આવે. બાકીના બધા મૂળાક્ષર ડ, ક, ફ, હ, ઠ, સી આકાર. અડધા ગોળમાં ટપાલીનો ટ અને ઢગલાનો ઢ, બાકી દરેક મૂળાક્ષર જે છે એ સી આકારમાં આવશે. આટલું યાદ રાખવાનું. તો ચાલો, હરણનો હ, ડમરૂનો ડ કરો. અહીંયાથી અડધું ગોળ કરીને સેજ વાળો ડમરૂનો ડ, અડધું ગોળ કરીને વાળી દઈએ તો એ થઈ જાય છે હરણનો હ. તો આજે આપણે ત્રીજી વખત હરણનો હ લખવાનો છે, નોટમાં લખવાનો છે. સ્વાધ્યાય પોથીમાં ખાનું નહીં છોડવાનું, દરેક ખાનામાં લખવાનું. જ્યારે નોટમાં એક ખાનું છોડીને લખવાનું છે. તો ચાલો, ચોરસ ખાના બનાવીએ. Bye.
ખાના વાળી નો અને એમાં આપણે લખવાનો છે હનુમાન દાદાનો હ હરણનો હ હથોડીનો હ હળનો હ હળ એક એવી વસ્તુ છે જે કામળે ખેતીવાડી કરવામાં ખેતરમાં કામ લાગે છે હરણનો હ હરણ એક જંગલી પ્રાણી છે જે જંગલ મારે છે હથોડીનો આ સાધન દરેકના ઘરમાં હશે પણ જે સુથાર કામ કરતું હશે એને એનું એક પોતાનું સાધન હોય છે તો ચાલો હરણનો હ નોટના એક પાનામાં આ રીતે આગળ પાછળ પેનથી લખાવજો પછીના છે ખાના છે એમાં પેન્સિલથી લખવાનું છે બોલેમાં તો ચાલો દરેક
કોઈ પણ મૂળાક્ષરને આપણને પૂછે કોઈ કયો મૂળાક્ષર છે એ આવડવું જોઈએ. તમે શાળા નથી આવતા પણ મૌખિક પરીક્ષામાં કોઈ પણ મૂળાક્ષર મેમ પૂછે તો વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે. લખતા આવડે છે પણ એની ઓળખ હોતી નથી. અને એટલે જ મેં એમને કહું છું કે બોલો અને લખો. લખવાની સાથે સાથે આપણને એની ઓળખ હોવી જોઈએ કે આ કયો મૂળાક્ષર છે. ચાલો શબ્દ પણ આપણે આ દરેક મૂળાક્ષરમાંથી લેવાના છે. ચાલો શબ્દ રોજે રોજ આપણે શબ્દને લખવાના છે. ઘરના જે કોઈ સભ્ય ભણાવતા હોય એની પાસે પેનથી લખાવો અને પછી એને પેન્સિલથી તમારે લખવાના છે. પેનથી લખી આપે આપણે પેન્સિલથી લખવાના. અક્ષરના મોટા હોવા જોઈએ, નાના ના ભૂલ પડે તો વ્યવસ્થિત ચોખ્ખું કરો અને પછી ત્યાં ફરીથી લખો. ચાલો ઘર મધ વડ છત લટ દસ જમ ચર પગ. આ રીતે એનું વાંચન કરતા શીખો. રોજે રોજ આંગળી રાખીને શબ્દ લખ્યા પછી એનું વાંચન કરો. ઘણા વિદ્યાર્થી કહેતા હોય છે દડાનો દ, સગડીનો સ, જલેબીનો જ, મરચાનો મ. આ ખોટું છે. આપણે એક એક મૂળાક્ષર ત્રણ વખત લખીએ છીએ તો તરત આપણને એની ઓળખ થઈ જવી જોઈએ. અને લ ટ છ ત વડ આ રીતે શબ્દ વાંચન કરવાનું છે. ચાલો અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. આવડી ગયું હશે, સહેલું છે. એ જ સહેલી વસ્તુ હોશિયાર વિદ્યાર્થી પણ પરીક્ષાના સમયે ભૂલ કરતું હોય છે. તમને લોકોને એવું થાય છે આ સહેલું છે, અહીંયા ચોકડી જ કરવાની છે, પણ ના. આગળ રાખીને એને ધ્યાનથી જુઓ કયો મૂળાક્ષર અલગ છે, એના ઉપર ચોકડી કરો. ગમે ત્યાં ઉતાવળમાં ચોકડી કરીને આપણા માર્ક્સ ના કપાય એનું ધ્યાન આપવાનું. તો ચાલો અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. ચાલો અલગ પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. લાઈનમાં આપણે જોવાનું છે અને પછી એના ઉપર ચોકડી કરવાની. ગમે તેના ઉપર ચોકડી કરાવીને આપણું ખોટું પડે ધ્યાનથી જોવાનું અને પછી આપણે ચોકડી કરવાની.
ચાલો ધજાનો ધ ધજાનો ધ ધજાનો ધ આ ધજાનો ધ છે ના તો એના ઉપર ચોપડી કારણ કે એ છે ઘરનો ઘ આને પણ યાદ રાખજો તમને થશે મેં વારંવાર કહે છે કે આખું વર્ષ ભણાવ્યા પછી પણ વિદ્યાર્થી ઘણી જગ્યાએ ધ ઘણી જગ્યાએ ઘ લખતા હોય છે માટે જ મેં કહું છે ધજાના ધને અડધી લીટી ઘરના ધને આખી લીટી યાદ રાખજો તો ધજાનો ધ ધનુષનો ધ ધરતીનો ધ આ છે ઘરનો ગ એના ઉપર ચોકડી ચોકડી એવી કરવાની કે સહેજ નાની ઘણી વખત વિદ્યાર્થી મોટી ચોકડી કરતા હોય છે તો એ ખોટું છે આપણને ચોકડી કરવાનું કહું છે સહેજ નાની કરી ચાલો વાહનનો ગ વાસણનો ગ વરસાદનો ગ આ છે તપેલીનો ગ એના ઉપર ચોકડી કારણ કે એ ભ મૂળાક્ષર નથી ચાલો ડમરૂનો ડ ડબાનો ડ ડબલાનો ડ ક ઉપર ચોકડી કારણ કે એ ડ મૂળાક્ષર નથી મરચાનો મ મગરનો મ માટલીનો મ નગારીના ન ઉપર ચોકડી કારણ કે એ મ મૂળાક્ષર નથી અને છેલ્લે સગડીનો સ સસલાનો સ સફરજનનો સ ચકલીના ચ ઉપર ચોકડી કારણ કે સગડીનો સ મૂળાક્ષર નથી એ છે ચકલીનો ચ તો ચાલો આજે ગુજરાતી વિષયમાં હરણનો હ ત્રણ વખત આપણે લખ્યું છે મૂળાક્ષર પૂરો થઈ ગયો એની સાથે આપણે ચાલેલા મૂળાક્ષર પણ જોયા નવું શીખીએ અને આગળનું ભૂલી ના જઈએ રોજે રોજ એક વખત પેનથી લખાયા પછી આજે કાલે પછી પછી એમ દરેક મૂળાક્ષર લખવાનું રાખવું રોજે રોજ સાથે સાથે શબ્દ નવા મૂળાક્ષર શીખતા જઈએ એમાં એનો ઉમેરો કરતા જઈએ અને રોજે રોજ આંગળી રાખીને એનું વાંચન કરો અત્યારથી જ વાંચનને ટેવ પાડો જેથી કરીને મોટા ધોરણમાં પાઠ વાંચવાના આવે કવિતા વાંચવાની આવે કોઈ પણ વસ્તુ આપણને જ્યારે શાળામાં ઊભા કરે વાંચન કરવા માટે તો એ આપણને આવડવું જોઈએ જો અત્યારથી જ આપણે વાંચનની ટેવ પાડીશું તો મોટા ધોરણમાં જે તૂટક તૂટક વિદ્યાર્થીઓ વાંચન કરતા હોય છે એ આપણને નહીં થાય ઘણા વિદ્યાર્થીઓને પાઠ વાંચવા ઊભા કરીએ તો થોડા થોડા અંતરે વાંચન કરતા હોય છે વાંચનની ટેવ નથી હોતી પહેલાંથી ટેવ નથી પાડી પણ આપણે અત્યારથી જ શબ્દ વાંચન કરવાનું છે એની સાથે આ પેનથી લખાવજો અને પછી એના ઉપર પેન્સિલથી ચોકડી કરવાની છે તો ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું અને આજે આપણે મૌખિકમાં લેવાનું છે શાકભાજીના નામ શાકભાજીના નામ ઋતુ પ્રમાણેના દરેક શાક આપણે ખાવા જોઈએ લીલા શાકભાજી આપણી તંદુરસ્તી માટે આપણી આંખો માટે જરૂરી છે માટે લીલા શાકભાજીનો ઉપયોગ રોજે રોજ કરવો જોઈએ શાળા ચાલુ હોય ત્યારે વિદ્યાર્થીઓ નાસ્તામાં બહારના પડીકાર આવે છે બીજું બીજું જમવાનું લઈ આવે પણ મેં ખાવા દેતા નથી રોજે રોજ શાક રોટલી જોઈએ
અને ઘરમાં પણ જે શાક બનાવ્યું હોય એ જ લઈને સ્કૂલમાં નાસ્તો લઈને આવવાનું હોય છે. ઘણી વખત વિદ્યાર્થીઓ શું કરે છે, રોટલી ઉપર ટામેટાનો સોસ લગાડીને લઈ આવે, બટાકાનું શાક લઈ આવે, પણ ના, મેં બને ત્યાં સુધી નથી ખાવા દેતા. ઘરે જે શાક બનાવ્યું હોય એ જ શાક, બે નાની રોટલી અથવા તો એક રોટલી પણ એ જ લઈને આવો, બહારના પડીકા ખાવાના નહીં. શાળામાં નાસ્તો શાક રોટલીનો જ ચાલે છે. તો ચાલો શાકભાજીના ના, શાકભાજી ઘણા જમીનમાં ઉગતા હોય છે, ઘણા ઝાડ ઉપર અને ઘણા શાકભાજી વેલા ઉપર થતા હોય છે. તો દૂધી અને કારેલા અને વાંગો એ વેલા ઉપર થતા હોય છે. જ્યારે બટાકા શક્કરિયા એને કંદમૂળ કહેવાય, કે જે જમીનમાં ઉગતા શાક છે. ટામેટાનું ઝાડ હોય છે, મરચાનું ઝાડ હોય છે, ઘણા શાકભાજી ઝાડ ઉપર થતા હોય છે. આના પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે કંદમૂળ કોને કહેવાય, કે જે શાકભાજી જમીનમાં ઉગે એને કંદમૂળ કહેવાય. તો જમીનમાં ઉગતા શાકભાજીના નામ આપો, વેલા ઉપર થતા શાકભાજીના નામ આપો, ઝાડ ઉપર થતા શાકભાજીના બે નામ આપો કે ત્રણ નામ આપો, ચાર નામ આપો. આ દરેક પ્રશ્નો મૌખિક પૂછવામાં આવતા હોય છે. તો ચાલો શાકભાજીના નામ, ડુંગળી, બટાકા, ટામેટા, રીંગણ, ભીંડા, કોબી, ફુલાવર, ચોળી, ગવાર, મીઠીની ભાજી, પાલકની ભાજી, તાંદળજો, સરગવો, મોગરી, કેટલા બધા શાકભાજી છે. દરેક શાકને આપણે ખાવા જોઈએ. ઘરમાં ખાલી બટાકાનું શાક કે ટામેટા કેચપ બનાવીને રોટલી પર લગાવીને બને ત્યાં સુધી ખાવાની ટેવ હોય તો એ છોડી દેજો. ઋતુ પ્રમાણેના દરેક શાક ખાવા જોઈએ. એમાં ખાસ કરીને તમે જોજો, અત્યારે શિયાળાની ઋતુમાં દરેક લીલા શાકભાજી આપણને મળતા હોય છે. હા, ઉનાળામાં થોડા મોંઘા પણ થઈ જાય, અમુક શાક નાય મળે, પણ શિયાળામાં એક કહેવત છે, જે ખાય ભાજી એની આંખો થાય તાજી. તમે સમજી ગયા છો, જે ખાય ભાજી એની આંખો થાય તાજી. આંખો માટે લીલા શાકભાજી જરૂરી છે, શરીરની તંદુરસ્તી માટે પણ શાકભાજી જરૂરી છે. તો આજથી આપણે દરેક શાક ખાવાના છે, બને ત્યાં સુધી બહારનો કોઈ કચરો ખાવાનો નહીં, બહારના પડીકા નહીં ખાવાના, ઘરમાં મમ્મી જે બનાવે આપણે ખાવાનું છે. તો ચાલો આજે ગુજરાતી વિષયમાં મૌખિકમાં શાકભાજીના નામ મોઢે બોલવાના છે, મૌખિક આવડવા જોઈએ. કંદમૂળોના શાકભાજી, વેલાના અને ઝાડ, આ બધાના પ્રશ્નો આપણને પૂછે તો એ દરેકના જવાબ આપણને આવડવા જોઈએ. પ્રશ્ન એ પણ પૂછવામાં આવે કે શાકભાજીના નામ પાંચ બોલો, સાત શાકભાજીના નામ આપો. તો કોઈ પણ પ્રશ્ન પૂછે આપણને આવડવો જોઈએ. મેં એ મૌખિક શીખવાડ્યું છે, જ્યારે જ્યારે પણ મૌખિક હોય ત્યારે એ વિડીયોને ધ્યાનથી સાંભળો, જેથી કરીને મોટા ધોરણમાં પણ એ તમને કામમાં લાગે.
ચાલો ગુજરાતી વિષયમાં આજે આટલું. હરિ ઓમ.